ભાવનગર શહેરના લોકો માટે આનંદના સમાચાર છે. હા, ભાવનગર શહેરની ઊંડી વખારમાં આજ દિન સુધી 10 અને 20 રૂપિયાના સિક્કાને સ્વીકારવામાં આવતા ન હતા, પરંતુ હવે આ સિક્કાઓને સ્વીકાર થવા લાગ્યો છે. ઊંડી વખારના વ્યાપારીઓ એસોસિએશન દ્વારા રૂપિયા 10 અને 20ના સિક્કા સ્વીકારવાના પોસ્ટર પણ પોતાની દુકાન પર લગાવ્યા છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી ચલણી નાણું હોવા છતાં પણ ભાવનગરમાં રૂપિયા 10 અને 20ના સિક્કાનો સ્વીકાર થતો ન હતો, જ્યારે મુખ્ય બજાર કહેવાતી ઊંડી વખારની બજારમાં પણ એ જ પરિસ્થિતિ હતી. પરંતુ હવે ઊંડી વખારના વેપારીઓએ 10 રૂપિયાની નોટની ઊભી થયેલી અછતને પગલે ભારતનું ચલણી નાણું હોવાનું કારણ ધરીને રૂપિયા 10 અને 20ના સિક્કા સ્વીકારવાની શરૂઆત કરી છે. આથી તમે બજારમાં જાઓ તો બિંદાસ રૂપિયા 10 અને 20ના સિક્કો લઈને જઈ શકો છો, કારણ કે હવે તેનો સ્વીકાર થવાનો છે. શહેરમાં છેલ્લા ઘણા વખતથી 10 અને 20 તદ્દન રદ્દી નોટો આવે છે અને ગવર્મેન્ટે એમ કહેવામાં આવે છે બેંકમાં કે નવી નોટો છાપવાનું બંધ કરે છે, તો એની અવેજીમાં 10 અને 20ના સિક્કા રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા છે. તો દરેક ભાવનગરના નાના મોટા વેપારી માટે તમામને વિનંતી છે કે તેની લેતી દેતી ચાલુ કરી લેવા દેવાનું, અને આ 10 અને 20ની નોટની જે આપણને તકલીફ છે એની અવેજીમાં 10 અને 20ના સિક્કા ઉપલબ્ધ છે, તો લેતી દેતી કરશો તો ઘણી રાહત રહેશે. અને આ ગવર્મેન્ટનું નાણું છે, કોઈ પ્રાઇવેટ છાપેલું નથી, એટલે એ સૌને લેવા દેવા વિનંતી છે. નાના નાનો વેપારી હોય કે મોટો, મહાજન મંડળને દરેક વેપારીને ફરજિયાત વિનંતી છે કે હવે ચલણમાં ખરાબ નોટું આવે છે એટલે મહેરબાની કરીને બધાએ 10ના અને 20ના સિક્કા લેવા તથા દેવા. ભાવનગર એક જ પછાત થઈ ગયું છે કે જે ઓલ ગુજરાતમાં હાલે છે એ ભાવનગરમાં નથી હાલતું, અને દરેક લેડીઝ ફરજિયાત ના પડે છે, દરેક રિક્ષાવાળા ના પડે છે, એટલે દરેક મહાજનને નમ્ર વિનંતી છે કે 10ના સિક્કા ચલણમાં લેવા અને દેવાના, એટલે કોઈ પણ જાતની ના પડશે એની કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી.